બનાસકાંઠાના પાલનપુરમાં 24 કિલોમીટરના બાયપાસનો વિરોધ જુઓ. ખોડલગામના ખેડૂતો બાદ મોરિયા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. કાપે છે બાયપાસ, એમાં અમુક ધણી તો જમીન વિહોણા થઈ જાય છે. એમાં ખેતી પેલા પશુપાલક ને મળશો ભાઈ, બોર કોઈ ના જતા રહે તો ચો લઈને જવાનું. આ બધું ખેડૂતને જવાનું ચો, સરકાર કોઈ લાભ ના આપે વધારાનો. કરોડની જમીન જતી રહે તો ભાઈ હવે 10-20 લાખ રૂપિયા આપે વીઘે તો ખેડૂત લઈને જાય છે પૈસા. એ ઘરે આપતું નહીં, અહીં તો મકો ને થાય. એને ભાઈ 100 ફૂટમાં રોડ પટાવે તો એનું ખેડૂતને અમુક જગ્યાએ 50-50 ફૂટ વધારે સાઈડમાં તો એનું રહેઠાણ તો થાય કે બીજું કોઈ નહીં આવી જ. અમારે રોડ મારે તો જો તો રોડ આવશે 100 ફૂટ ઉપર આવશે તો અમે ક્યાં કરશું, મરી જાહ ગમે તે કરશે, પણ રોડ અમે આંકવા નહીં. 100 ફૂટ ઉપર આવશે તો અમારે જમીન થોડી શિયાળો આ વધારે ઢોર ઢોખર લઈને અમે ચો એ સરકાર અમને કોક નહીં હાલ. રોડ આવે એમાં અમે આટલા માનવી છો, તારી 50 માનવી ઢોર ઢોખર લઈને ચો જવાનું. અમારે અમારે જમીન વખણ થઈને બેસી દો, જો 100 ફૂટ આવે તારે તો બરાબર છે, આગળ આવશે તો અમે મરી જાહ, પણ અમે જમીન હાલશે નહીં. જો એટલું વધુ પહોળાઈનો રોડ કાપે તો લગભગ આપણે આ જે જગ્યા ઉપર ઊભા છીએ અને આને સદંતર સળંગ જે પણ ખેડૂતો છે એમની 80% જમીનો જતી રહે છે, બાકી 20% તો એના ઢોર ઢોખરે બંધાય એમ નહીં, એના ઘરે જતો રહે છે. એટલે અહીંયા બાયપાસનો કોઈ વિરોધ નથી, પણ રોડ 100 ફૂટ કરવો જોઈએ જેના કારણે ટ્રકો પણ ચાલે અને ખેડૂત પણ જીવે. એ શીખવાય તો આગળ મોટા આંદોલન થશે અને 100 ફૂટથી ઉપર થોડોક પણ રોડ વધુ કાપ્યો તો અહીંયા જે પણ થશે એના માટે સરકાર જવાબદાર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.